અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભ્યાસક્રમમાં કરાવવામાં આવેલા ફેરફારની પ્રશંસા કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે પહેલા હિન્દુ ધર્મને જેણે દુઃખ આપ્યું એ જ ભણાવવામાં આવતું હતું, પરંતુ સોમનાથ પર હુમલો કેવી રીતે થયો એ ન બતાવવામાં આવ્યો, પરંતુ આ અભ્યાસક્રમને બદલવાની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે અને આપણા ઇતિહાસ અને વારસાને ભણાવવાની શરૂઆત પણ કરવામાં આવી છે। દેશના દેશવાસીઓને જેમને દુઃખ આપ્યું છે તેમની મહાનતા જ મને ભણાવવામાં આવી। અકબરની મહાનતા બની, કઈ રીતે અલાઉદ્દીન ખિલજીની હિંમત કેવી હતી એની મહાનતા હંમેશા બની। મારી આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિર પર કયા પ્રકારે હુમલો કરવામાં આવ્યો તે મને કોઈ દિવસ સમજાવવામાં ના આવ્યું। ઇંગ્લેન્ડની બુકો અગર તમે વાંચશો તો અંગ્રેજોએ આ દેશ માટે શું કર્યું તે હંમેશા સમજાવવામાં આવતું હતું, પરંતુ ત્યાંના દેશની બુકમાં ક્યાંય એવું નહીં લખ્યું હશે કે અંગ્રેજોએ કઈ રીતે મારા દેશની સંસ્કૃતિ પર દરરોજ હુમલો કરવામાં આવ્યું તેવું ક્યારેય ના સમજાવવામાં આવ્યું। એક નવી શરૂઆત આ દેશમાં થઈ, એ શરૂઆત આ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં થઈ। અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ પરમાત્માનંદ સ્વામીએ વર્તમાન લગ્ન પ્રથા પર માર્મિક ટકોર કરી છે। પરમાત્માનંદ સ્વામીએ કહ્યું કે હવે તો લોકો કંકોત્રીમાં ડિગ્રી લખતા થયા છે, એનો અર્થ એવો કરી શકાય કે ડિગ્રી મળે એટલો તેઓ લગ્નને લાયક થઈ ગયા છે। સાથે જ તેમણે કહ્યું છે કે જે રીતે દક્ષિણમાં લગ્નનું સર્ટિફિકેટ ગુરુ આપે છે એ રીતે બધારે લગ્નનું સર્ટિફિકેટ ગુરુએ આપવું જરૂરી છે। આપણે ત્યાં તો લગ્નની કંકોત્રીમાં લખે છે અમારા ચિરંજીવી ફલાણા ફલાણા, અને પછી કાંસમાં લખે બી ઇલેક ના શુભ લગ્ન સૌભાગ્ય કાંક્ષણી ફલાણા ફલાણા, કાંસમાં બીએસસી કોમ્પ્યુટર। એવું માનીએ છીએ કે ગ્રેજ્યુએટ થયા એટલે લગ્નને લાયક થઈ ગયા। છોકરો કે છોકરી ફાઇનલ ઇયરમાં આવે એટલે માનું ડ્રોન ફરતું થઈ જાય કે હા મેં કોણ લાયક છે। એટલે ભાઈ આ બી ઇલેકવાળાને પરણાવશો તો 440ના ઝાટકા આપશે અને આ બીએસસી કોમ્પ્યુટરવાળી વાયરસ છોડશે, બીજું કાંઈ નહીં કરે।